નમસ્કાર દર્શક મિત્રો, અમારી આ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. જો હજુ સુધી તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો અને બેલ આઇકોન પર ક્લિક કરી લેજો, જેથી આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ચાલો જોઈએ આજના 20 મોટા સમાચારો. આજના ગુજરાતના 20 મોટા મહત્વના સમાચારો પર નજર કરીએ તો સાબરડેરી દ્વારા અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના 4 લાખ જેટલા પશુપાલકોને લઈને મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. સાબરડેરીએ દૂધ ઉત્પાદકોના ભાવફેરને લઈને નિર્ણય કરતા વચગાળાના ધોરણે હાલમાં 9 મહિનાનો ભાવફેર ગત વર્ષના મુજબે ચૂકવી આપવામાં આવશે, જે ગુરુવારથી દૂધ મંડળીઓને ચૂકવી આપવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે. દૂધ ઉત્પાદકો ભાવફેર અંગે રાહ જોઈ રહ્યા હતા. એક તરફ શૈક્ષણિક સત્ર જૂન માસથી શરૂ થયું છે અને બીજી તરફ ચોમાસુ વાવણીની શરૂઆત થઈ છે. આવી સ્થિતિમાં ખેડૂતો અને પશુપાલકોને માટે આર્થિક સંક્રમણ અનુભવાતી હોય છે, જેને લઈ હવે સાબરડેરીએ આ અંગે દૂધ ઉત્પાદકોના હિતમાં વચગાળાનો રસ્તો નીકળતા ભાવફેર 9 માસના ધોરણે ચૂકવી આપવામાં આવશે. ભાવફેર અંગે ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા. આ દરમિયાન જ હવે સાબરડેરીએ મહત્વનો નિર્ણય કર્યો છે. સાબરડેરીના મેનેજિંગ ડિરેક્ટરને આપવામાં આવેલી સત્તાની રૂએ આ અંગેનો નિર્ણય કરવામાં આવ્યો છે. સાબરડેરીના MD દ્વારા જાહેર કરવામાં આવેલ પરિપત્ર મુજબ સાબરડેરી દ્વારા 258 કરોડ રૂપિયા ભાવફેર રૂપે પશુપાલકોને ચૂકવવામાં આવશે. આગળના સમાચાર જોઈએ તો અમદાવાદ શહેરમાં વધુ એક લૂંટની ઘટના સામે આવી છે, જ્યાં એલિસ બ્રિજ પાસે આંગડિયા પેઢીના કર્મચારીની આંખમાં મરચાંને ભૂંકી નાખી 65 લાખની લૂંટ ચલાવવામાં આવી છે. બીજી તરફ આ બનાવની જાણ થતાં પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે શહેરના એલિસ બ્રિજ વિસ્તારમાં જીમખાના પાસે આંગડિયા પેઢીનો કર્મચારી લાખો રૂપિયાની રોકડ લઈને રિક્ષામાં પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન અજાણ્યા શખ્સોએ આંખમાં મરચાંને ભૂંકી નાખીને 65 લાખ રૂપિયાના રોકડની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. બીજા મોટા સમાચાર જોઈએ તો દીપડાઓનું અભયારણ્ય બની ગયેલા સુરત જિલ્લામાં છાસવારે દીપડાઓ દેખા દઈ રહ્યા છે. બારડોલી મહુવા બાદ માંડવી તાલુકામાં હવે દીપડાઓની બૂમરેક ઊભી થઈ છે. અત્યાર સુધી તો દીપડાઓ જંગલ વિસ્તારમાં જોવા મળતા હતા, ત્યારે હવે માનવ વસ્તી તરફ આવી રહ્યા છે. માંડવી તાલુકાના ઉમરસાડી ગામે દીપડો જોવા મળ્યો હતો. ઉમરસાડી ગામે પારસી ફરિયામાં રહેતા રતનભાઈ મુનશીના ઘર નજીક દીપડો જોવા મળ્યો હતો. રાત્રે દરમિયાન ઘરના ઓટલા પર 2 શ્વાન સૂતા હતા. એ દરમિયાન અચાનક દીપડો આવી શ્વાનને ખેંચી જઈ શિકાર કર્યો હતો, જે સમગ્ર ઘટના નજીકમાં લગાવેલા CCTV કેમેરામાં કેદ થઈ હતી. ગામમાં અવારનવાર દીપડાઓ દેખાતા ગામના સરપંચ દ્વારા દીપડાને જબ્બી કરવા વહેલી તકે પાંજરું પણ મૂકવામાં આવે તે બાબતે વન વિભાગને લેખિતમાં જાણ કરી છે. હાલ ગ્રામજનોમાં ભયનો માહોલ પેદા થયો છે. અમદાવાદથી મોટા સમાચાર જોઈએ તો અમદાવાદમાં અને આસપાસના રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે અમદાવાદમાં જ નોકરી મેળવવાની ઉત્તમ તક આવી છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા હેલ્થ વિભાગમાં સ્ટાફ નર્સની ભરતી બહાર પાડી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને કુલ 60 જગ્યાઓની ભરતી માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે. આગળના સમાચાર જોઈએ તો રાજ્ય સરકાર દ્વારા મલેરિયા મુક્ત ગુજરાત 2030 અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્યમાંથી વર્ષ 2030 સુધીમાં મેલેરિયા રોગનું નિર્મૂલન કરવા માટે એક્શન બોર્ડમાં કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, ત્યારે રાજ્યના તમામ જિલ્લા અને કોર્પોરેશનમાં 1000ની વસ્તીએ મલેરિયાના કેસનું પ્રમાણ વર્ષ 2027 સુધીમાં 0 સ્તરે લઈ જવા રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે. આરોગ્ય વિભાગ દ્વારા મળેલ માહિતી અનુસાર આ વર્ષે મલેરિયા મુક્ત ગુજરાતના લક્ષ્યોને પૂરા કરવા માટે આરોગ્ય શિક્ષણના જુદા જુદા માધ્યમોથી મલેરિયા રોગ અટકાયત અને નિયંત્રણ કરવામાં આવશે, તેમજ રાજ્ય જિલ્લા કોર્પોરેશન કક્ષાએ જનસમુદાયમાં જનજાગૃતિ ઊભી કરવા અલગ અલગ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે, જેમાં શાળાઓ કોલેજોમાં વાહકજન્ય રોગો સંબંધિત વિવિધ કાર્યક્રમો થકી આરોગ્ય શિક્ષણ પૂરું પાડવામાં આવી રહ્યું છે. આગળના મહત્વના સમાચાર જોઈએ તો હાલ ગુજરાત સરકાર ફટાફટ નિર્ણય કરવા લાગી છે. 3 જુલાઈ 2024ના રોજ 24,700 શિક્ષકોની ભરતીનો નિર્ણય કર્યા બાદ 4 જુલાઈએ સરકારી કર્મચારીઓ રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4% વધારો કર્યો હતો. આ નિર્ણય બાદ હવે રાજ્ય સરકારના કર્મચારીઓને વધુ એક ભેટ મળે તેવી શક્યતા છે. ભૂપેન્દ્ર પટેલ સરકાર હવે કર્મચારીઓના HRAમાં વધારો કરવા વિચારણા કરી રહી છે. આ પહેલા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે પણ સરકાર સમક્ષ લેખિતમાં માંગ કરી હતી. આ અંગે નક્કર વિચારણા બાદ સરકાર કર્મચારી લક્ષી પગલાં ભરે તેવી શક્યતા છે.
આગળના સમાચાર જોઈએ તો સુરત શહેરના સચિનના પાલી ગામમાં આવેલ ડીએમનગર કૃષ્ણનગર વિસ્તારમાં થોડા વર્ષો પહેલાં જ નિર્માણ પામેલી 5 માળની બિલ્ડિંગ એકાએક ધરાશાયી થઈને તૂટી પડતા બિલ્ડિંગમાં રહેતા 7 નાગરિકોના મોત થયા છે. મૃતકના પરિવારજનો કે ઘાયલ થનારને રાજ્ય સરકારે હજુ સુધી કોઈ જ સહાય ચૂકવવા અંગે જાહેરાત પણ કરી નથી. વિપક્ષ નેતા દ્વારા સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવે તે માટે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. આગળના સમાચાર જોઈએ તો સુરતમાંથી એક ચોંકાવનારું દ્રશ્ય સામે આવ્યું છે. જ્યાં નાના બાળકો અભ્યાસ કરતા હોય એવી સુરતની એક આંગણવાડી હાલ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે શહેરના ઉધના વિસ્તારમાં આવેલી વિજયનગરની આંગણવાડીમાં ઢગલાબંધ દારૂ બિયરની ખાલી બોટલો જોવા મળી છે. દારૂ બિયરની બોટલો જોવા મળતા આંગણવાડીના સુપરવાઇઝરે કહ્યું હતું કે અગાઉ અમે ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી ચૂક્યા છે, તો સ્થાનિકે કહ્યું હતું કે અહીં 4 સોસાયટીના બાળકો આવે છે, વારંવાર રજૂઆત કરવામાં આવે છતાં સાંભળવામાં આવતી નથી. બીજા મોટા સમાચાર જોઈએ તો હાલ વરસાદની સિઝન ચાલી રહી છે, જેમાં છેલ્લા કેટલાક દિવસોમાં સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ થયો હતો, જેની સીધી અસર શાકભાજીના ભાવ અને આવક ઉપર પડી છે. ત્યારે અમદાવાદ એપીએમસી માર્કેટમાં શાકભાજીની આવકમાં ઘટાડો થતાં શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. ભાવમાં સતત વધારો થવાને લીધે ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાઈ ગયું છે. શાકભાજીના વેપારીઓ સાથે વાત કરતા જણાવ્યું હતું કે કેટલાક વિસ્તારોમાં પડેલા ધોધમાર વરસાદને લીધે શાકભાજીની આવકમાં ઘટાડો થતાં તેના ભાવમાં વધારો થયો છે. જેમાં 1 કિલોના ભાવની વાત કરીએ તો કોબીજ 38 રૂપિયા, વાલોર 100 રૂપિયા, ટામેટા 60 રૂપિયા, ચોરી 160 રૂપિયા, દૂધી 60 રૂપિયા, વટાણા 150 રૂપિયા, કાકડી 70 રૂપિયા, ગુવાર 100 રૂપિયા, કોથમીર 60 રૂપિયા, સરગવો 100 રૂપિયા, તુરિયા 80 રૂપિયા, ગલકા 32.5 રૂપિયા, કંકોડા 160 રૂપિયાના ભાવ નોંધાયો છે. આ સિવાય બટાકા 24 રૂપિયા, ડુંગળી 33 રૂપિયા, રીંગણ 30 રૂપિયા, મરચાં 60 રૂપિયા, આદુ 125 રૂપિયા, તુવેર 110 રૂપિયા, ભીંડા 70 રૂપિયા, કારેલા 60 રૂપિયા, મેથી 60 રૂપિયા, મગફળી 70 રૂપિયા, સૂકું લસણ 230 રૂપિયા, ગિલોડા 75 રૂપિયા, બીટ 20 રૂપિયા, રવૈયા 45 રૂપિયાના ભાવ બોલાયા છે. આગળના મોટા સમાચાર જોઈએ તો આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ખૂબ જ ઊંચી કિંમત ધરાવતા હાથી દાંતની વડોદરામાં હેરાફેરીનું નેટવર્ક પકડાયું છે. એસઓજીએ 2 એજન્ટને ઝડપી પાડી પૂછપરછ હાથ ધરી છે. વડોદરામાં વન્યજીવોના અંગોનું વેચાણ કરવાના વારંવાર કિસ્સાઓ બહાર આવી રહ્યા છે, ત્યારે આજે યાકુતપુરા વિસ્તારમાંથી હાથી દાંત વેચવાના ષડયંત્રનો એસઓજીએ પર્દાફાશ કર્યો છે. હાથી દાંતની હેરાફેરી કરવામાં આવતી હોવાની માહિતીને પગલે એસઓજીએ વોચ રાખી એક રિક્ષામાંથી ઇરફાન શેખ અને આઝાદ પઠાન નામના યાકુતપુરાના શખ્સને ઝડપી પાડ્યા હતા. બંને પાસેથી હાથી દાંતની એક જોડ મળી આવતા પોલીસે હાથી દાંત કબજે કરી વન વિભાગને જાણ કરી હતી. બંને એજન્ટ હાથી દાંત ક્યાંથી લાવ્યા હતા અને કેટલા સમયથી આવો વેપાર કરી રહ્યા છે તે મુદ્દે ફોરેસ્ટ અને એસઓજીએ પૂછપરછ જારી રાખી છે. બીજા સમાચાર જોઈએ તો હાલના સમયમાં બાળકો ફાસ્ટ ફૂડ તરફ વળી રહ્યા છે, ત્યારે બાળકોને આરોગ્યપ્રદ ખોરાક તરફ વાળવા માટે સમિતિની એક શાળા દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. સુરતના પાલનપુર વિસ્તારની શિક્ષણ સમિતિની શાળામાં દર બુધવારે ફ્રૂટ ડેની ઉજવણી કરવાનો નિર્ણય કર્યો છે, જેમાં દર બુધવારે બાળકો સાથે શિક્ષકો પણ ડબ્બામાં એક ફળ લઈને આવશે. બાળકો શાકભાજી, ફળ અને આરોગ્યપ્રદ ભોજન અંગેની માહિતી આપશે. બીજા મહત્વના સમાચાર જોઈએ તો ગુજરાત સરકાર દ્વારા 108 હેક્ટર જમીન પાછી ખેંચી લેવા સામે અદાણી પોર્ટ્સ અને સેજ લિમિટેડની અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટ સંમત થઈ છે. અદાણી પોર્ટ્સ પાસેથી 108 હેક્ટર જમીન પાછી ખેંચી લેવાના ગુજરાત હાઈકોર્ટના આદેશ પર કોર્ટે સ્ટે આપ્યો છે. સુપ્રીમ કોર્ટે આ મામલે ગુજરાત સરકારને નોટિસ પાઠવીને જવાબ માંગ્યો છે. તમને જણાવી દઈએ કે કચ્છ પ્રદેશમાં અદાણી પોર્ટ્સને 108 હેક્ટર જમીન ફાળવવામાં આવી હતી. ગુજરાત હાઈકોર્ટે 1 PILની સુનાવણી કરી હતી, જેમાં જમીનની ફાળવણીને પડકારવામાં આવી હતી. PILમાં સ્થાનિક સમુદાય માટે ચરાઈની જમીન ગુમાવવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 20 વર્ષ પહેલાં અદાણી ગ્રુપને ફાળવવામાં આવેલી જમીનની ફાળવણી રદ કરવા સૂચના આપવામાં આવી હતી.